हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय विषय पर्यावरण एमा बाळको आपणे पाठ चार अमृताની વાર્તા पूर्ण करी। अमृता जेवी छोकरी आजे पाठ पांच मां पण आपणे अनीता नामनी छोकरीओनी वात करवानी छे। आपणे अनीतानी जीवन में शुं बन्युं एनी साथे एने शेमां इंटरेस्ट हतो ए विषे समजवानुं छे। अने पाठनुं नाम अनीता अने आज तमने शेनु चित्र दिखाय छे मधमाखीनु, तो अहीं आपणे अनीता अने मधमाखी पाठनुं नाम छे। हवे अनीता एनुं पूरुं नाम शुं, तो के अनीता खुशवा। अने ते क्यां रहेती थी, तो के अनीता बिहार राज्यना मुजफ्फरपुर जिल्लाना बोचा गाममां रहती हती। अनीता क्या रहती हती, बिहार राज्यना मुजफ्फर जिल्लाना बोचाहा गाममां रहती हती। ते तेना माता पिता अने बे भाईओ साथे रहती हती। ए लोको बकरी चरावानुं कार्य करता। अनीताना माता पिता ने दीकरीओ छोकरीओ शाळाए जाय ने ए नहोतुं गमतुं, परंतु अनीता ने भणवा माटेनो खूब जो शौक, ए खूब जो उत्सुक शाळाए जवा। तो एक दिवस एने शुं कर्युं, छाने माने शाळामां जई अने बधा विद्यार्थीओनी वच्चे बेसी गई। ए भणी एने बहु ज मजा आवी, ए खुश थई गई। परंतु ज्यारे एना माता पिता ने खबर पड़ी त्यारे तेना माता पिता ने खूब वड्या, बहु लड़े एना माता पिता, अने तेने शाळाए जवानी चोखी मनाई करी दीधी, ना पाड़ी दीधी कि तारे शाळाए नहीं जवानी। बिचारी बहु ज रड़ी। अने आ वात एमनी गामना एक शिक्षक ने खबर पड़ी, एटले ए गामना शिक्षक हता ने ए अनीताना घरे आवी अने तेनी माता पिता ने समझाव्यु कि शिक्षण ए तो बाळकनो अधिकार छे अने एमने शिक्षण आपवुं ज जोईए। अने प्राथमिक कक्षानुं शिक्षण तो सरकार द्वारा पण मफत आपवामां आवे छे, એટલે તમારે કંઈ એક પાઈ પણ ખર્ચવાની જરૂર છે નહીં, બરાબર? એમ સમજાવ્યું અને શિક્ષક શ્રીના સમજાવવાથી અનિતાના જે માતા પિતા હતા એ સમજી પણ ગયા અને અનિતાને શાળાએ જવાની શરૂઆત થઈ। તે ખૂબ જ ખુશ હતી, હે ને? પણ એ ગણવે, અને સરકારી તમે શાળાઓમાં જાઓ એટલે તમને ગણવે પુસ્તકો બધું જ ત્યાંથી મળી રહે, એટલે તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર ન પડે। હા, અનીતા ભણવામાં એટલી બધી હોશિયાર નહોતી, પણ એને નવું 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 જાણવાનો બહુ જ શોખ। આમ કરતાં કરતાં અનીતા પાંચ ધોરણ સુધી ભણી, પાંચમા ધોરણમાં પાસ થઈ, પણ આગળ ભણવા જવા માટે એને ખર્ચ થવાનો હતો, એને પૈસાની જરૂર પડવાની હતી। એટલે એને એમ થયું કે હવે, પણ એનો નિશ્ચય અડગ હતો કે ભણવું એટલે ભણવું જ। એટલે એણે શું કર્યું કે એનાથી નાના બાળકો હતા એમને ભણાવવાનું શરૂ કર્યું, અને એમાંથી જે પૈસા એને મળતા એ પૈસામાંથી એ પોતાનો ભણવાનો ખર્ચ ઉપાડતી। આમ કરતાં કરતાં એની લગ્ન, એના ભણવા પ્રત્યેનો પ્રેમ, એની લગ્ન જોઈ અને પછી તો એના માતા પિતા પણ એની મદદ કરવા લાગ્યા। એની માતા એને ઘરના કામ બહુ બતાવતી નહીં, જેના કારણે અનીતાને ભણવાનો સમય મળી રહેતો। હવે આપણે જોઈએ કે અનીતા ક્યાં રહેતી હતી, તો કે બિહાર રાજ્યના મુજફ્ફર જિલ્લાના બોચાહા ગામમાં। અને ત્યાં ગાડી છે ને બાળકો, લીચીના વૃક્ષો ખૂબ જ થાય, અને લીચીના વૃક્ષ હોય ને એની ઉપર જે ફળ આવે હે ને, એ ફળ અને એની એ તમે જોયેલું હશે ફળ, અને લીચીના વૃક્ષ ઉપર જે ફૂલ બેસે એ ફૂલને મધમાખીઓને એ ફૂલ ખૂબ જ પ્રમાણમાં ગમે।
तो बाळको तमे अहीं लीचीना फळ जोई शको छो। जुओ लीची आवी रीतनुं फळ होय छे। तो आपणे जोयुं लीचीनुं फ्रूट जोयुं, तो एवी रीते त्यां मुजफ्फरपुरमां लीचीना वृक्षो खूब અને લીચીના જે ફૂલો આવે એની ઉપર મધમાખીઓ ખૂબ જ બેસે, એટલે મધમાખી ઉછેર માટે એ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે, બરાબર? એટલા માટે તે બાજુ મધમાખી ઉછેરનો કેન્દ્ર ખૂબ જ ચાલતા હોય, અને સરકારશ્રી તરફથી પણ મધમાખી ઉછેરના તાલીમ કેન્દ્રો પણ બનાવવામાં આવેલા છે। ત્યાં અનિતા એ ત્યાં કેન્દ્રમાં તાલીમ કેન્દ્રમાં જોડાઈ પણ ખરી, અને પૂરા તાલીમ કેન્દ્રમાં અનિતા એક માત્ર અને માત્ર ત્યાં છોકરી તરીકે અનિતા જ હતી। એને ઘણી મુશ્કેલીનો સામનો પણ કર્યો, છતાં પણ તે ગભરાઈ નહીં અને એને તાલીમ પૂરી કરી। મધમાખી એ ઉછેર માટે એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર મધમાં મધમાખી ઈંડા આપે છે, એટલા માટે એ સમય જે ગણાય એ સમય ખૂબ જ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે। હવે અનિતાએ મધમાખી તાલીમ કેન્દ્રમાંથી તાલીમ પણ મેળવી લીધી, પણ અનિતાને એનો વેપાર શરૂ કરવો હતો, વેપાર શરૂ કરવા માટે તો પૈસાની જરૂર પડે, એટલે અનિતાએ છોકરાઓને ભણાવવાનું ચાલુ રાખ્યું અને એમાંથી એને 5,000 રૂપિયા ભેગા કર્યા। તેમાંથી તેને મધમાખી ઉછેર માટે 2 પેટી લીધી, ખરીદી 2,000ની 1 પેટી, એવી એણે 2 પેટી ખરીદી, એટલે કે 4,000 રૂપિયાની એની પેટી આવી। ત્યારબાદ અનિતાએ બાકી વધેલા જે પૈસા હતા એમાંથી મધ બનાવવા માટેની ખાંડ લીધી અને મધપૂડાને ચોખ્ખો રાખવા માટેની દવા લીધી, અને પછી એને હજી પણ આગળ કાર્ય કરવું હતું, એને વધારે પેઢીઓની જરૂર હતી, એટલે એણે બાળકોને ભણાવવાનું પણ ચાલુ રાખ્યું। હવે જ્યારે મધમાખીની વાત થાય છે તો શું બાળકો તમને નહીં લાગતું હોય કે અનિતા જ્યારે આ મધમાખી ઉછેરનું કાર્ય કરતી હશે તો એને મધમાખીએ ક્યારેય ડંખ જ નહીં માર્યા હોય? ઘણા ડંખ મારે, એને ખૂબ પીડા પણ થાય, એના મોં ઉપર સૂજન પણ આવી જતી કેટલીક વખત, પણ એ કામ એણે પોતે ચોઈસ કર્યું હતું, એટલે એ કહે પણ કોને? પણ બાળક મિત્રો, ક્યારેક જો આપણા સાથે આવું બને ને, મધમાખી કરડે તો આપણે શું કરવાનું? સર્વપ્રથમ એનો કાંટો કાઢી લેવાનો, પછી જે જગ્યાએ મધમાખીએ ડંખ માર્યો હોય ને ત્યાં ગાડી લોખંડ ઘસી દેવાનું અથવા તો ચીકણી માટીનો લેપ લગાવી દેવાનો, ઘણા એના ઉપર ખાવાના સોડા પણ લગાવતા હોય છે, બરાબર? અને આ રીતે અનિતાએ ધીરે ધીરે કાર્ય કર્યું। અનિતાને મધમાખીનું મોટો વેપારી બનવું હતું, કેમ? કારણ કે તે એના વિસ્તારના લોકોને મધમાખી ઉછેર કરવાથી મધની યોગ્ય કિંમત આપવા માગતી હતી, એ લોકોને મધના યોગ્ય પૈસા મળે એવું એ ઈચ્છતી હતી, એટલા માટે એ શું કરતી? ગામે ગામે ફરતી। એ જ્યારે કોલેજમાં આવી ત્યારે કોલેજ તો એના ગામથી 5 કિલોમીટર દૂર હતું, છતાં પણ એ રોકાઈ નહીં, અને એને અત્યારે તમને ખબર છે કે સરકાર સ્ત્રીઓ બાળક એટલે કે છોકરીઓને ભણવા માટે સાયકલ પણ આપે છે, અને અનિતા પણ સાયકલ લઈને 5 કિલોમીટર સાયકલ ચલાવી અને એને એનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો। એ ગામમાં દરેક વિસ્તારોમાં જતી અને બધા લોકોને શિક્ષણ માટે જાગૃત કરતી, છોકરીઓને શિક્ષણ અપાવવા માટે પ્રેરણા આપતી। ખૂબ લોકો એની ટીકા કરી, ખૂબ લોકો એની અવગણના પણ કરી, પણ અનિતાએ એને ધ્યાનમાં લીધું નહીં, એ તો પોતાના કાર્યમાં આગળ વધતી જ રહી, અને ધીરે ધીરે એની સાથે ઘણા બધા લોકો જોડાવા પણ લાગ્યા ધીમે ધીમે, અને આગળ જતાં અનિતાએ ખૂબ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી। હવે વાત કરીએ મધમાખીની બાળકો, તો કે મધમાખી સિવાય બીજા એવા કેવા જીવજંતુઓ છે?
जे फूलोनी आसपास मंडराया करे छे, तो के पतंगिया, भमरा, जे फूलोनी आसपास फर्या करे छे, है ने। मधमाखी तमे जोई होय तो बाळक मित्रो, हमेशा मधमाखी ए जूथ मारे, जत्था मारे, टोळा मारे, एवी ज रीते बीजा कया प्राणीओ छे, मीन्स बीजा कया जीवजंतुओ छे जे बधा जत्थामां जूथमां टोळामां ज रहे, तो के कीड़ीओ, मंकोड़ा, उधई वगैरे बधा जूथमां रहे, तीड ए बधा जूथमां रहे। पछी तमने ख्याल छे बाळको कि मधमाखीओनुं जे जूथ होय शुं ए बधी मधमाखीओ ईंडा आपे? ना, मधमाखीओना जूथनी अंदर एकली राणी कीड़ी जी, राणी मधमाखी जींडा आपे, अने एवुं ने एवुं कीड़ीओमां पण होय, जेम राणी मधमाखी ईंडा आपे एवी रीते राणी कीड़ी जींडा आपे। पछी सिपाही मधमाखी के सिपाही कीड़ी ए शुं करे? सिपाही मधमाखी होय एमना मधपुड़ानी रक्षा करे, सिपाही कीड़ी होय तो एमना दरनी रक्षा करे। कीड़ीओ क्या रहे? तो के जमीनना पोलाण मारे, दीवालनी पोलाण मारे, है ने, तो ए एमनू दर, एमनू घर कहेवाय। मधमाखी होय तो मधपुड़ो एमनू घर कहेवाय, एनी रक्षा करे। तो तमने एम थाय के पछी खावानू कोण लावे, है ने। तो कीड़ीओनी अंदर आपणे जोईए तो कामदार कीड़ी होय, ये कामदार कीड़ी खोराकनी शोधमां निकले, अने मधमाखीओमां पण कामदार मधमाखी होय ए खोराकनी शोधमां निकले। हवे अहींया कार्य अलग अलग थाय, केवी रीते एक कीड़ीने खबर पड़े कि बधी बीजी कीड़ी, आपणे जुओ तो केटली बधी कीड़ीओ साथे जती होय, ગોળ કે ખાંડ ઢળાયું હોય તો બધી આમ લાઈન સર જતી હોય, કેવી રીતે? તો કીડીઓ શું કરે બાળકો, કે એક સરસ રસપ્રદ વાત છે, તમને બહુ મજા આવે, કે કીડીઓ છે ને એ જ્યારે ખોરાકની શોધમાં જાય ને એટલે પોતાનામાંથી એક અલગ પ્રકારની ગંધ છોડતી જાય, અને એની જે સાથીદાર કીડીઓ હોય ને એટલે કે એના દરની કીડીઓ, એ ગંધને પાછળ ફોલો કરતી કરતી એટલે કે એ ગંધને સૂંઘતી સૂંઘતી ત્યાં ખોરાક સુધી પહોંચી જાય, અને પછી બધા સાથે આવે। જ્યારે મધમાખીઓમાં કેવું હોય, જે કામદાર મધમાખી છે એ ફૂલોની શોધમાં જાય, એ જોવે કે વધારે રસદાર ફૂલ કયું છે જેમાંથી વધારે રસ મળે, અને એ ફૂલોની શોધખોળ એમની પૂરી થાય, એટલે મધમાખી હોય એ ત્યાં એક અલગ પ્રકારનું નૃત્ય કરે, એનું એક ખાસ પ્રકારનું નૃત્ય કરે, અને એ નૃત્ય કરે, એ નૃત્યમાંથી જે વાઇબ્રેશન છૂટે એનાથી એની જે સાથી મધમાખીઓ હોય એમને ખબર પડી જાય કે આ જગ્યાએ ફૂલો મળી રહ્યા છે, અને એ સંગીત અને એમાંથી છૂટેલા વાઇબ્રેશનને ફોલો કરતાં કરતાં અનુસરતા સરતા એ મધમાખી જ્યાં સંકેત આપ્યો હોય ત્યાં સુધી એ પહોંચી જાય છે, અને પછી ફૂલો એમાંથી રસ એ મધમાખીઓ હોય એ એકઠો કરતી હોય છે। આ રીતે મધમાખીઓ હોય એ પોતાનું કાર્ય કરતી હોય છે। આ ઉપરાંત તમે જુઓ બાળકો, તો આપણે જોઈએ કે ભાઈ જે લીચીના વૃક્ષો છે એ લીચીના વૃક્ષોમાં મધમાખીઓ શા માટે વધારે હોય? તો કે લીચીના જે ફૂલો છે એમાં રસનું પ્રમાણ વધારે હોય, અને એના કારણે લીચીના ફૂલોમાં મધમાખી વધારે બેસે છે। હવે આપણે જોયું પાઠમાં કે ભાઈ ઓક્ટોબરથી ડિસેમ્બરમાં મધમાખી ઈંડા આપે,
અને મધમાખી લીચીના ફૂલોમાંથી રસ લે પણ એ ફૂલો ક્યારે આવે લીચીના વૃક્ષમાં ફૂલો ક્યારે આવે તો ફેબ્રુઆરી માસમાં લીચીના વૃક્ષ ઉપર ફૂલો આવે છે ભાઈ આપણે આ પાઠમાં બધું જોયું મધ ઉછેર કેન્દ્ર મધ બનાવો મધ બનાવો મધ આપણને શું કામમાં લાગે મધની શું ઉપયોગીતા તો બાળકો મધ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે ખૂબ ગુણવાન છે કેમ શરીર ઉતરવા તમારું વજન ઘટાડવા કે શરીર ઉતારવા માટે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવો તો તમારું વજન ઘટે છે આ ઉપરાંત દવામાં જ્યારે તમને શરદી કફ થયું હોય તો હળદરની અંદર મધ મિક્સ કરી અને તમે એને લો તો તમને શરદી ખાંસી મટી જતી હોય છે આ ઉપરાંત ભગવાનની પૂજામાં પંચામૃત બનાવવામાં પંચામૃત એટલે કે પાંચ અમૃત કહેવાય જેની અંદર દૂધ દહીં ઘી ખાંડ અને મધ નાખવામાં આવે છે તો એ પંચામૃત બનાવવામાં મધનો ઉપયોગ થાય છે આ ઉપરાંત સૌંદર્ય પ્રસાધનોમાં શિયાળામાં તમારી સ્કીન એકદમ કેવી ડ્રાય થઈ જાય એકદમ ગ્લો જતો રહે ફાટી જાય તો તમે મધ લગાવો અને પછી એને ગરમ પાણીથી ધોઈ નાખો થોડું હૂંફાળું પાણી ગરમ એટલે એકદમ નહીં પણ હૂંફાળું પાણી લઈ અને તમે તમારો ફેસ વોશ કરી દો તમારા સ્કીન પર ગ્લો આવી જશે તમારા સ્કીન ઉપર ડ્રેસીસ અથવા તો ડેડ સ્કીન થઈ ગઈ હોય તો તમે મધની અંદર ખાંડ મિક્સ કરીને લગાવો તો પણ નીકળી જશે હનીના તો કેટલા બધા સાબુને બધું બજારમાં મળતું હોય છે એટલે સૌંદર્ય પ્રસાધનોમાં પણ મધનો ઉપયોગ થતો હોય છે તો આ હતો બાળકો આપણા પાંચમા પાઠની સમજ કે અનિતાએ કેવી રીતે મધમાખી ઉછેર કેન્દ્રમાં ઝંપલાવ્યું એણે કઈ કઈ મુસીબતોનો સામનો કર્યો મધમાખીની વાત કરીએ તો કઈ મધમાખી ઈંડા મૂકે આપણે જોયું કે રાણી કીડી ઈંડા મૂકે સિપાહી કીડી છે એ દરની મધપુડાની રક્ષા કરે કામદાર મધમાખી છે એ ખોરાકની શોધમાં જાય એવી જ રીતે કીડીઓમાં પણ સિંહ તો એ આપણા પાઠની સમજ હતી તમે પણ પાઠ જરૂરથી વાંચજો